આજે હું તમારી સાથે શેર કરીશ કે ઘરે એકદમ સોફ્ટ પનીર કેવી રીતે બનાવાય છે અને તે પણ એકદમ સરળતાથી. તો ચાલો જોઈએ કે સોફ્ટ પનીર ઘરે કેવી રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો સૌથી પહેલાં એક પેનમાં આપણે 3-4 ચમચી જેટલું પાણી નાખીશું અને 2 લિટર દૂધને આપણે ઉકળવા માટે મૂકી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે હાઈ રાખીશું. જ્યારે આ રીતે ઉપર દૂધમાં મલાઈ થવા માંડે ત્યારે આપણે તેને એકવાર સરખી રીતે હલાવી લઈશું, એટલે દૂધ છે તે નીચેથી દાઝી ના જાય. અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દૂધને વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા લગભગ 4-5 મિનિટ માટે તેને ઉકળવા દઈશું. મેં અહીં લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ રેડી રાખ્યો છે. તો હવે આપણે 1 ચમચીની મદદ વડે થોડો થોડો લીંબુનો રસ તેમાં એડ કરવાનો છે. જો આપણે લીંબુનો રસ એકસાથે એડ કરી દઈએ તો પનીર થોડું કડક બને છે, એટલા માટે આપણે થોડો થોડો કરીને લીંબુનો રસ તેમાં એડ કરતા જઈશું અને દૂધને આ રીતે હલાવતા પણ રહીશું. પનીર બનાવવા માટે તમે લીંબુના રસને બદલે વિનેગર અથવા તો દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે થોડો થોડો લીંબુનો રસ એડ કરવાથી દૂધ છે તે એકદમ નથી ફાટી જતું. જો એકસાથે લીંબુનો રસ એડ કરી લઈએ તો દૂધ છે તે એકદમ જ ફાટી જાય છે અને દૂધમાં મોટા મોટા લમ્સ થઈ જાય છે, જેને લીધે પનીર છે તે થોડું ટાઈટ બને છે. અને હવે મેં બધો જ લીંબુનો રસ દૂધમાં એડ કરી લીધો છે. બધો જ લીંબુનો રસ જ્યારે આપણે તેમાં એડ કરી લઈએ તે પછી ગેસની ફ્લેમ છે તે આપણે ફૂલ કરી લઈશું અને દૂધને આપણે આ રીતે સતત હલાવતા હલાવતા 3-4 મિનિટ સુધી ઉકાળવાનું છે. ધીમે ધીમે પનીર અલગ થવા માંડ્યું છે, પરંતુ તમે જોઈ શકો છો કે 1.5 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવા છતાં પણ દૂધ છે તે હજી સંપૂર્ણપણે ફાટ્યું નથી. દૂધમાંથી જ્યારે બધું જ પનીર અલગ થઈ જાય ત્યારે તેમાંથી ગ્રીન કલરનું પાણી પણ અલગ પડતું હોય છે, પરંતુ તમે જોઈ શકો છો કે દૂધમાંથી હજુ પાણી છૂટું પડ્યું નથી. તો આ સમયે આપણે તેમાં 1/2 લીંબુનો રસ એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખીશું. અને હવે આપણે દૂધને સતત હલાવવાનું છે. તમે જોઈ શકો છો કે દૂધમાંથી ધીમે ધીમે લાઇટ ગ્રીન કલરનું પાણી અલગ થવા માંડ્યું છે. લાઇટ ગ્રીન પાણી અલગ થાય તે પછી સતત 1 મિનિટ સુધી હલાવ્યા પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું. અને હવે જરૂર પડશે આવા એક મોટા વાસણની કે જેમાં આપણે ગળણી મૂકવાની છે. અને ગળણીની ઉપર આપણે એક પાતળું કોટનનું કપડું મૂકીશું કે જેમાં આપણે બધું પનીર સરસ રીતે ગળાઈ જાય. અને હવે આ ગળણી અને કપડાની મદદ વડે આપણે પનીરને પાણીથી અલગ કરી લઈએ. અને હવે ચમચીની મદદ વડે પનીરને આ રીતે થોડું મિક્સ કરી લઈશું, એટલે જો પનીરમાં મોટા લમ્સ હોય તો તે ના રહે. આ રીતે કપડાને ઉપરથી ભેગું કરી અને લઈ લઈશું, એટલે પનીર છે તે બધું કપડામાં આવી જાય અને પનીર અને પાણી બે સરસ રીતે અલગ થઈ શકે. આ પાણી બહુ જ પૌષ્ટિક હોય છે, તો આપણે તેને ફ્રીજમાં સ્ટોર કરી અને લોટ બાંધવામાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને હવે આ પનીરને આપણે એક બીજા બાઉલમાં મૂકી તેમાં જે લીંબુના રસની ખટાશ છે તે અલગ કરી લેવાની છે. તો આ લીંબુની ખટાશને દૂર કરવા માટે આપણે પનીરમાં થોડું પાણી એડ કરીશું. અને હવે ચમચીની મદદ વડે આ પનીરને આપણે આ રીતે પાણી સાથે મિક્સ કરી લઈશું, એટલે પનીરમાં રહેલી લીંબુના રસની ખટાશ છે તે પાણી સાથે નીકળી જાય. અને હવે સમય થઈ ગયો છે કે આ પનીરમાંથી આપણે બધું જ પાણી સરસ રીતે દૂર કરી લઈએ, એટલે આપણે પનીરના સરસ રીતે પીસીસ કરી શકીએ. તો આ રીતે હલકે હાથથી દબાવતા દબાવતા આપણે બને તેટલું બધું જ પાણી પનીરમાંથી અલગ કરી લેવાનું છે. અને હવે આપણે જરૂર પડશે એક પ્લેટની, કે જે પ્લેટમાં આપણે થોડી હાઈટવાળી બીજી પ્લેટ મૂકી શકીએ. અને આ ઉપરની પ્લેટ ઉપર આપણે પનીર મૂકીશું અને હાથની મદદ વડે થોડું વધારાનું પાણી કાઢી અને પનીરને આપણે શેપ આપી લેવાનું છે, લગભગ આ રીતે. આ રીતે હાથની મદદ વડે શેપ આપ્યા પછી આપણે તેની ઉપર વજન મૂકવાનું છે. તો હવે આ રીતે મેં તેના ઉપર પાટલી મૂકી છે અને તેના ઉપર આપણે મૂકીશું જે પનીરમાંથી પાણી નીકળ્યું છે તે બાઉલ. અને હવે 1 કલાક માટે તેને રહેવા દઈશું. અને હવે લગભગ 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, તો પનીર ઉપરથી બધું જ વજન હવે આપણે દૂર કરી લઈએ. આ રીતે વજન મૂકવાથી પનીરમાં રહેલું એક્સ્ટ્રા પાણી છે તે સરસ રીતે અલગ થઈ શકે છે. તમે જોઈ શકો છો કે કેટલું પાણી અલગ થઈ ગયું છે. અને હવે ચેક કરી લઈએ કે આપણું પનીર પીસીસ માટે રેડી છે કે નહીં. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ પનીર બન્યું છે.
પનીરને ક્લોઝઅપમાં જોઈએ તે કેટલું પરફેક્ટ અને સોફ્ટ બન્યું છે, એકદમ સોફ્ટ. અને હવે આ પનીરના પીસીસ કરીને જોઈએ કે આ પનીર કેટલું સોફ્ટ બન્યું છે. તો હવે આપણે જોઈશું કે આ સોફ્ટ પનીરને કેટલા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને તે કેટલા લાંબા સમય સુધી સોફ્ટ રહી શકે છે. તમે જોઈ શકો છો કે સરળતાથી તેના પીસીસ થઈ શકે છે. અને ફરી એકવાર તમને હું ક્લોઝઅપમાં બતાવું કે પનીર કેટલું સોફ્ટ બન્યું છે, એકદમ સોફ્ટ. જો તમારે પનીર બનાવવા માટે લીંબુને બદલે દહીંનો ઉપયોગ કરવો હોય તો લગભગ 3 ટેબલસ્પૂન જેટલું આપણે દહીં લેવાનું છે અને તેમાં તેટલા જ પ્રમાણમાં એટલે કે 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી અને થોડું થોડું કરીને તેને આપણે દૂધમાં ઉમેરીશું. અને વિનેગરનો ઉપયોગ કરવો હોય તો 2 ટેબલસ્પૂન જેટલા વિનેગરમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું. અને હવે આ પીસીસ કરેલા પનીરને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે પીસીસ પણ પડી ગયા છે અને બધી જ બાજુથી પનીર છે તે એકદમ સોફ્ટ બન્યું છે. અને હવે આ પનીરના બાઉલમાં આપણે પાણી એડ કરવાનું છે. આપણે એટલા પ્રમાણમાં પાણી એડ કરીશું કે પનીર છે તે બધું જ પાણીની અંદર જ રહે. અને હવે તેને ઢાંકણ વડે ઢાંકી લઈશું અને આ રીતે સ્ટોર કરેલા પનીરને તમે 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. પરંતુ જો તમારે આ પનીરને લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો તેમાં પાણી એડ કરવાની બિલકુલ જ જરૂર નથી. પાણી વગર જ આ પનીરને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં ટ્રાન્સફર કરીશું અને કન્ટેનરને બંધ કરી આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે. અને આ ફ્રીઝરમાં મૂકેલું પનીર તમે બહુ જ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકો છો અને આ પનીરમાંથી તમે ઘણી બધી વેરાયટી બનાવી શકો છો. અને પનીરના ઉપયોગથી આપણે પ્રોટીન પણ મેળવી શકીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.